નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે ચેપ્ટર નંબર ટેન નથી તેની સમજૂતી મેળવી રહ્યા હતા તેમાં આપણે જોયું હતું કે કાંતિ જે છે તો કાંતિ એના બાથી દૂર રહેતો હતો એની પત્ની સાથે એ અમદાવાદમાં રહેતો હતો અને તેના બા છે એ ગામડે રહેતા હતા અને એ નાનપણના બધા પ્રસંગો યાદ કરે છે કે હું અહીં મોટો થયો હતો આ ફળિયામાં જો મોટો થયો હતો અને અત્યારે બા નથી તો તેની તેનું એને કેટલું દુઃખ થાય છે બાને યાદ કરી કરી અને પોતાનું દુઃખ છે એ પ્રગટ કરતો જાય છે બા જ્યારે હતી ત્યારે તેની કદર ન કરી અને આજે જ્યારે બા નથી તો એને કેટલો પસ્તાવો થાય છે કેટલું દુઃખ થાય છે એ બધા એના સંસ્મરણ દ્વારા આપણે અહીં જોઈએ છીએ છેલ્લે આપણે જોયું હતું કે તેનો એક નાનપણનો પ્રસંગ કાંતિ કહે છે કે અમે જ્યારે નાના હતા ત્યારે ખોડા દરજી પાસે બા અમારી ચડીઓ સીવડાવી આપતી અને જ્યારે અંદરો અંદર બંને ભાઈ ઝઘડતા અને બા કહેતી કે તમે જલ્દી મોટા થઈ જાઓ છો એટલે દરજી ચડ્ડી સીવે છે તો પણ એ નાની થાય છે તો એમાં બિચારા દરજીનો માક નહોતો પણ બા એ એકલા અમને મોટા કરતી બા વિધવા હતી એટલે બંનેની અમારા બંને ભાઈની જવાબદારી તેના ઉપર હતી એટલે એ કાપડ પણ પૂરું લઈ ન દેતી અને એના કારણે અમારી ચડીઓ નાની બનતી ત્યાર પછી એ એક બીજો પ્રસંગ કહે છે કે જ્યારે એકવાર પથ્થર મારીને જ્યારે કાંતિ સંતાઈ જાય છે તો બા એને શોધ્યા વિના જમતી નથી તો એને બાને એના ઉપર કેટલો પ્રેમ હતો છતાં પણ કાંતિને હંમેશા એવું લાગ્યું છે કે તે હંમેશા બા મોટા ભાઈને જ વધારે વહાલ કરતી એને લાડ લડાવતી અને મને ન કરતી કેમ કે એ આધારે એક પ્રસંગે કહે છે કે જ્યારે બા ગમે ત્યારે બહાર જતી તો એ બંનેને વારાફરતી તેડતી પરંતુ જ્યારે મોટાને તેડે અને પોતાને નીચે ચલાવે ત્યારે બાજુવાળા જે કંજન માસી છે એમ બોલતા કે તમે આ નાનાને તેડો છો એ તો બરાબર પણ આટલા મોટાને શું કામ તેડો છો તો એ શબ્દો છે એ કાયમ કાંતિના મનમાં વાગ્યા કરતા અને બા છે ક્યાર પછી એણે એક વચ્ચેનો ઉપાય શોધ્યો હતો બાએ કે બંનેને ખોટું ન લાગે એટલા માટે બંનેને એ થાકી જતી હાંફી જતી તો પણ બંને કાંખમાં બંનેને તેડતી અને ત્યાર પછી એ પાછો અહીં ઓસરીના કોરે બેસી અને જે નાના નાના બાળકો એની સામે જુએ છે અને એને એ કહી શક્યો હોત કે અત્યારે તમે મારી સામે શું કામ જુઓ છો એમ કે મારા વાળ વાળ ધોળા થઈ ગયા છે એ જુઓ છો આવું બધું મનોમંથન એ ત્યાં ઓસરીની કોરે બેઠો બેઠો કરે છે અને ત્યાર પછી એ કહે છે કે હવે તો વાળ ધોળા થઈ જ જાય છે ને કેમ કે રમા વારંવાર કહેતી કે હવે ચાલીસ થવા આવ્યા બેતાલીસ થવા આવ્યા પિસ્તાલીસ થવા આવ્યા તો એ કાંતિના વર્ષોનો હિસાબ રાખ્યા કરતી અને અડધી જિંદગી વીતી ગઈ માથે ધોળા આવી ગયા એને જિંદગી કાંઈ માણી નહીં એમ રમા એવું કહેતી કે ડોશી છે એ ડબલો લઈને ડાબલો રાખીને બેઠા છે પૈસા એમના ગળેથી છૂટતા નથી તો આવી બધી વાતો એને યાદ આવે છે નાની નાની વાતો બધી એ ઓસરીના કોર પર બેઠો છે અને બધી વાત યાદ આવે છે અહીં સુધી આપણે જોયું હતું હવે આપણે જોઈએ કે કાંતિને કહેવાનું થતું કે બા પાસે પૈસો ક્યાંથી હોય કાંતિને કહેવાનું થતું એટલે રમાએ એવું જ્યારે કહેતી કે આપણી તો અડધી જિંદગી એ જતી રહી પણ ડોશી ડાબલો રાખીને બેઠા છે પૈસા એમના ગળેથી છૂટતા નથી એવું બધું રમા જ્યારે સંભળાવતી એની પત્ની ત્યારે કાંતિને કહેવાનું મન થતું કે બા પાસે પૈસા હોય ક્યાંથી વિધવા બાઈ બે છોકરા ઉછેરીને મોટા કર્યા ભણાવ્યા પરણાવ્યા એની પાસે હોય પણ શું અને ધારો કે એની પાસે પૈસા હોય તો પણ એ આપણા રળેલા તો નથી જ ને આપણે જિંદગી માણવી હોય તો આપણે કમાવું જોઈએ આવું બધું એ કહેવાનું એને મન થતું પણ કહી નહોતો શકતો પણ રમા સાથે દલીલ થઈ શકે તેમ નહોતું રમા પાસે બહુ અટપટો હિસાબ હતો પરણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ રમા કાંતિ અને રમા ગામડું છોડીને અમદાવાદ ગયા હતા મોટો એ વખતે બા સાથે રહેતો હતો એનો જે મોટો ભાઈ છે હિંમત એ કાંતિને એ વખતે મિલમાં નોકરી હતી કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો હતો એની એ ફરજ હતી બે એક વરસ માંડ પૈસા મોકલ્યા હશે પછી મિલની નોકરી છૂટી ગઈ હતી અને બા સાથેથી મન પણ વછોડાઈ ગયું હતું એટલે કે રમા હંમેશા એની પત્ની છે એ હંમેશા એવું માનતી આવી છે કે બા છે એ પૈસા ભેગા કરીને બેઠી છે પરંતુ કાંતિને ખબર છે કે બા પાસે પૈસા ક્યાંથી હોય એમ કે પોતે વિધવા હતી એટલે પપ્પા તો નહોતા એટલે એ એની પાસે પૈસા હોય તો પણ એ આપણે તો કમાયા નથી ને એમ એ બાએ જે ભેગા કર્યા એ પોતે મહેનત મજૂરી કરી અને ભેગા કરેલા છે એમણે અમને મોટા કર્યા ભણાવ્યા પરણાવ્યા એટલે એની પાસે હવે શું હોય અને કદાચ હોય તો પણ એ આપણે તો રહ્યા નથી ને એટલે આપણે તો કમાયા નથી ને આપણે જિંદગી માણવી હોય તો આપણે કમાવું જોઈએ આવું બોલવાનું મન થતું પણ જો રમે રમા સાથે દલીલ થઈ શકે તેમ નહોતું કેમ કે રમા પાસે બહુ અટપટો હિસાબ હતો પરણ્યાના બીજા જ વર્ષે એ બંને પરણ્યા અને બીજા જ વર્ષે રામ કાંતિ અને રમા છે ગામડું છોડી અને અમદાવાદ ચાલ્યા ગયા હતા અને મોટો એનો જે મોટો ભાઈ છે એ હિંમત એની પાસે બા પાસે રહેતો હતો અને કાંતિને ત્યારે એ વખતે મિલમાં નોકરી હતી એટલે કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો હતો પણ મોકલે જ કારણ કે એની એ ફરજ હતી દીકરા તરીકેની એની ફરજ હતી કે બાને થોડા ઘણા પૈસા મોકલે બે એક વરસ માંડ પૈસા મોકલ્યા હશે પછી મિલની નોકરી છૂટી ગઈ હતી અને બા સાથેથી મન પણ વછોડાઈ ગયું હતું એટલે વછોડાઈ જવું એટલે છૂટી જવું એટલે જે મનનો સંબંધ હતો બા સાથે લાગણીનો સંબંધ હતો એ પણ ધીરે ધીરે છૂટી ગયો હતો ગાય પાસેથી વાછડાને વાળી લે એમ ખૂબીથી રમાઈ એને વાળી લીધો હતો એટલે ગાય ગાયને જ્યારે વાછરડું એનું દૂધ પીવા માટે જાય છે અને પછી આપણે જેમ એને ત્યાંથી છોડાવી લઈએ છીએ એમ રમા એની પત્ની છે એને જે કાંતિને એની બા પાસેથી વાળી લીધો હતો ખૂબ ખૂબીથી એટલે એની તરફ ખેંચી લીધો હતો પણ જિંદગીના એ બે વરસ કાંતિએ બાને પૈસા મોકલ્યા એનો હિસાબ રમા પાસે અટપટો હતો એ કહેતી કે આપણે પૈસા મોકલ્યા એટલે જ ડોશી મૂડી કરી શક્યા નહીં તો એમની પાસે શું હતું એટલે બે વરસ માત્ર બે વરસ કાંતિએ જે મિલમાંથી એ મહિને મહિને પૈસા મોકલતો એટલે રમા એવું વિચારતી હતી કે આપણે જે પૈસા મોકલ્યા ને એ એના લીધે જ બા પાસે મૂડી છે નહીંતર બા પાસે શું હતું એમ તો કાંતિને પૂછવાનું મન થતું પણ બે વરસમાં આપણે પૈસા કેટલા મોકલ્યા હશે પણ રમા જુદો જ હિસાબ ગણાવતી હતી આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોશી તુસી પૂરું કરતા હશે અને પોતાની કમાણીનું બધું બચાવતા હશે એ કાંઈ ઓછા કસબીયત નહોતા વડી પાપડ ગોદડા ગાદલા ભરત ગૂંથણ કેટલું કેટલું જાણતા હતા કમાણી સારામાં સારી હતી એટલે તો મોટાભાઈ એમની સાથે ગદરી ખાતા હતા ને બાકી મોટાભાઈ કેદી એક પૈસોએ રડ્યા છે એટલે આવું બધું બોલતી રમા તો એના કારણે કાંતિને દુઃખ તો થતું જ કે બા જ્યારે એમ કે એણે એમ કહી પૈસા મોકલા છે ને એમાંથી જ બા બધું કરે છે એમ નહીંતર એના પાસે ક્યાં બીજું કાંઈ હતું એમ પછી કાંતિને જ્યારે પૂછવાનું મન થયું થતું કે બે વર્ષમાં તો આપણે કેટલાક પૈસા મોકલી દીધા હોય તો બા પાસે આટલા હોય એમ પણ રમાનો હિસાબ છે અટપટો જ હતો કારણ કે બા છે કસબી હતા કસબી એટલે આવડતવાળા એ બધું જ કરી જાણતા હતા વડી પાપડ ગોદડા ગાદલા ભરત ગૂંથણ એ બધું જાણતા હતા એટલે રમા એવું વિચારતી હતી કે એ એ બધું ત્યાં ગામડામાં કરી અને પછી એનો જે કમાણી છે કરતા હશે એનું એના જે પૈસા આવે ને એ સાચવીને મૂકી દેતા હશે ને આપણે જે મોકલ્યા અહીંયાથી તો એમાંથી ઘર ચલાવતા હશે અને એટલે જ મોટા ભાઈ એની સાથે રહેતા હતા ને ગદરી ખાતા હતા ને એમ એટલે એની સાથે રહેતા હતા ને બાકી મોટાભાઈ કેદી એક પૈસો એ રડ્યા છે એક એમ કરી અને કાંતિને સંભળાવતી કે તમારા ભાઈ છે એ કંઈ રડતા નથી તો આ રીતે એ હંમેશા કંઈ ને કંઈ બાને એ થોડી ઘણું બોલાચાલી ઝઘડો એ કરી લેતી હતી એટલે કાંતિ એની સાથે બોલવાનું ટાળતો હતો રમાના વેણ ધીમે ધીમે એને સાચા લાગવા માંડ્યા એટલે રમા આવું બધું કંઈક ને કંઈક કાન બંભેરણી કરતી એના મોટાભાઈ વિશે અને એની મા વિશે તો એ ધીમે ધીમે રમાના વેણ છે એ કાંતિને સાચા લાગવા માંડ્યા રમા જે પણ કહેતી એ સાચું છે એવું એને લાગવા માંડ્યું મોટા તરફ એને બચપણથી જ કચવાટ હતો ધીમે ધીમે એમાંથી નફરત અને ધિક્કારની લાગણી જન્મી મોટો છે જ એવો એટલે નાનો હતો ત્યારે પણ એને જ્યારે બા એને તેડતી ત્યારે કાંતિને ન ગમતું તો નાનપણથી જ એને મોટા પ્રત્યે થોડું અણગમો હતો એટલે કચવાટ હતો પણ હવે ધીમે ધીમે આ રમાના બધા વેણ સાંભળી સાંભળીને એને તેના પ્રત્યે નફરત અને ધિક્કાની લાગણી જન્મી હતી અને પછી એ પણ એવું જ વિચારતો કે મોટો છે જેવો અને એક દિવસ એણે બાને કહી દીધું હતું આ રમાની બધી વાતો સાંભળી સાંભળીએ અને એક દિવસ કાંતિએ બાને પણ કહી દીધું હતું કે મોટાને તારી સાથે રાખવો હોય તો હવેથી હું એક પૈસો તને નહીં મોકલું હું કમાયા કરું ને એ વાપર્યા કરે એ નહીં બને એટલે એને પોતાની માને આવું કહી દીધું હતું રમાની કાનભંભેરણીથી કે મોટાને જો તારી સાથે રાખવો હોય તો હવેથી હું તને એક પણ પૈસો નહીં મોકલો કેમ કે હું અહીં કમાવું અને એ વાપરે એવું તો નહીં બને એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ હતી એટલે એ સાંભળી અને બાને થોડીક થોડોક ગુસ્સો આવી ગયો હતો ગરમી આવી જવી એટલે થોડોક ગુસ્સો આવી જવો તો અને પછી એ બોલી હતી કે મોટા મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું બોલતા જરાક વિચાર કર મોટાની વહુને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવા દેવું નથી તું રળે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ શું મારે છે જા પૈસો એને મોકલતો નહીં તારો પૈસો મારે આજથી હરામ છે બહાર રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી એટલે જ્યારે કાંતિએ કહ્યું કે મોટાને તારી સાથે રાખવો હોય એવું કહ્યું કેમ કે મોટો એની પત્ની એના છોકરા એ બધા હતા અને બા એની સાથે રહેતી હતી મોટો ભાઈ બાની સાથે રહેતો નહોતો તો બા બાને ખૂબ ગુસ્સો આવી ગયો આવું કહ્યું કાંતિએ એટલે એટલે એ ત્યારે બોલી ઉઠી હતી કે મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું બોલતા જરાક વિચાર તો કર એમ કે મોટાની વહુ ને મોટાના છોકરા એ બધા મારી સેવા ચાકરી કરે છે તારે ને તારી વહુને કાંઈ કરવું નથી અને ઉપરથી મારું કરે છે એને કરવાઈ દેવું નથી એટલે તું રડે છે ને બે પૈસા મોકલે છે એમ આટલો રોફ શું મારે છે એમ એટલે તું કમા છો અને મને માત્ર બે પૈસા મોકલે છો તો એમાં આટલો બધો રોફ શું જમાવે છો એમ જો પૈસા જા એ મોકલતો નહીં અને તારો પૈસો મારે આજથી હરામ છે એમ કરી અને બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી કાંતિને થોડા દિવસ તો ચેન પડ્યું નહોતું કેમકે એનાથી એવું બોલાઈ ગયું અને બાને ખૂબ દુઃખ લાગ્યું એટલે કાંતિને પણ થોડાક દિવસ ન ગમ્યું કંઈક ક્યાંય ચેન નહોતું પડતું પણ પછી રમાએ મલમ પટ્ટા કરીને બધું ઠીકઠાક કરી દીધું હતું એટલે રમા છે એનો તો સ્વભાવ જ એવો હતો એ બીજાની વિરુદ્ધ કાનભંભીરણી કરતી અને સારું સારું બોલતી તો એવું બધું મલમપટ્ટા કરી અને બધું ઠીકઠાક કરી દીધું હતું એ બનાવ બન્યો પછી કાંતિનું અમદાવાદથી વતનમાં જવા આવવાનું ઓછું થઈ ગયું હતું અને પછી તો સાવ બંધ થઈ ગયું હતું એટલે આ ઘટના બની પછી તો ક્યારેક ક્યારેક જ ક્યાં કાંતિ અમદાવાદથી ગામડે આવતો અને પછી ધીમે ધીમે સાવ બંધ થઈ ગયું હતું પછી જો કે બા સાથે થોડોક વખત મનમેળ પણ થયો હતો અને ક્યારેક ક્યારેક એ પૈસા પણ મોકલતો હતો અને એક બે વાર મોટા સાથે ઝઘડો પણ થયો હતો પણ પછી વતનની દિશા લગભગ બંધ થઈ ગઈ હતી એટલે કે પછી બાઈએ આવું બધું કહી દીધું પણ પછી એના વચ્ચે મનમેળ થઈ ગયો હતો એટલે કે સંબંધ સુધરી ગયો હતો સારો હતો અને ક્યારેક ક્યારેક પૈસા પણ મોકલતો હતો પણ એક બે વાર સાથ એક બે વાર મોટા ભાઈ સાથે ઝઘડો થયો અને પછી જાણે કે વતનની દિશા બંધ જ થઈ ગઈ હતી એટલે વતન આવવાનું જ બંધ કરી દીધું હતું છેલ્લા કેટલાક વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી મોટો રાજકોટમાં નોકરી કરતો હતો બા એની સાથે રહેવા ગઈ હતી પણ શહેરમાં ફાવ્યું નહીં એટલે પાછી ગામડામાં ચાલી આવી હતી એટલે પછી હવે ઘણા વર્ષોથી બા છે એ એકલી રહેતી હતી ગામડામાં કેમ કે મોટો ભાઈ છે એ રાજકોટ જતો રહ્યો હતો ત્યાં એને નોકરી હતી અને બા એની સાથે ત્યાં ગઈ તો ખરી રહેવા માટે પણ એને શહેરમાં ફાવ્યું નહોતું એટલે પાછી ગામડામાં ચાલી આવી હતી મોટો બે ત્રણ વાર અમદાવાદ આવીને ઝઘડી ગયો હતો હત નમાલા ઘરડી માનુંય તને દાજતું નથી એટલે મોટો ભાઈ છે એ પછી અમદાવાદ જઈ અને નાનાની સાથે ઝઘડો કરી આવ્યો હતો કે તું કેવો છો એમ નમાલો છો સાવ તને બાનું પણ દાજતું નથી એમ બાનું પણ જરાય રાખતો નથી માન એમ રમા કહેતી મોટાભાઈને કહી દો કે બહુ દાજતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો ને અહીં શું કામ બાજવા દોડ્યા આવો છો એટલે રમા છે એ પોતાના જેઠને આવા શબ્દો કહી દેતી કેમ કે એનો સ્વભાવ જ એવો હતો ઝગડાડો હતો તો રમા એ કહી દેતી કે મોટાભાઈને કહી દો કે તમને બહુ દાજતું હોય બાનું તમને બહુ લાગી આવતું હોય તો બાને કાવડમાં લઈ અને જાત્રા કરાવો કાવડ એટલે જે શ્રવણ એના માતા પિતાને કાવડમાં બેસાડી અને યાત્રા કરાવી હતી તો એ એવી કાવડ તો એમાં બેસાડી અને જાત્રા કરાવો અહીં શું કામ બાજવા દોડ્યા આવો છો એમ પણ કાંતિને પણ કાંતિ કોઈને કાંઈ કહી શકતો નહીં કહેવાનું મન તો ઘણું થતું પણ કોને કહેવું એટલે કાંતિ છે એ મોટાભાઈને એની પત્ની એવું કહેતી કે તમે મોટાભાઈને આવું બધું કહી દો એમ પણ એ કંઈ કહી શકતો નહીં એને ઘણું બધું કહેવાનું મન થતું પણ કોને કહેવું એવું એ વિચારતો હતો બા ક્યારેક કાગળમાં લખતી કે ભાઈ તું બે પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ મોટો બચરવાળ માણસ છે બા કંચન માસી પાસે પત્ર લખાવતી બચરવાળ એટલે છૈયા છોકરાવાળો એને સંતાન છે એમ એટલે એને એના પૂરતું તું બે પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ એમ કે તારે થોડોક પૈસા છે એ મોટા ભાઈને આપવા જોઈએ અથવા તો મને થોડાક મોકલવા જોઈએ મોટો ભાઈ છે એને છયા છોકરા છે તો એના ખર્ચામાં એના પૈસા બધા જતા રહે છે તો તારે થોડુંક સમજવું જોઈએ એમ તો આવું પત્ર જ્યારે બા કંચન માસી પાસે લખાવતી ત્યારે રમાપત્ર વાંચીને તરત જ કહેતી તમારી બા મને વાંજણી કહે છે ડોશીના કહેવાનો અરત તમે સમજ્યા તમારે કાંઈ છોકરું છું નથી પૈસા કમાવ છો એ કોના માટે આખરે તો બધું મોટાભાઈના છોકરાને જવાનું છે એટલે અત્યારથી સમજો તો સારું પણ હું એક પૈસોય મોટાના છોકરાઓને આપવાની નથી ભલે મારે છોકરું ન હોય ભલે હું વાંજણી હોઉં દાન ધરમ કરી દઈશ નદીમાં નાખી દઈશ પણ બીજા કોઈને આપીશ નહીં ડોશીના વેણ તો જુઓ કેવા વેણ લખે છે એટલે રમા છે એ બાના કહેવાનો મતલબ એવો નહોતો કે તારે છોકરા નથી કે તું કોના પૈસા આપીશ ને એવું બધું પણ જ્યારે ભાઈ બાને થોડા ઘણા પૈસા મોકલતો તો બા પત્ર લખી અને કાનથીને એવું કહેતી કે તું થોડું સમજે તો સારું એમ કે તું બે પૈસા કમાય છે અને મોટો છે બચરવાળા માણસ છે એટલે એને તો ના ખર્ચા હોય છોકરાઓના તારે કાંઈ ખર્ચો નથી તો રમાપત્ર વાંચીને તરત જ ગુસ્સે થઈ જતી અને એના બા વિરુદ્ધ એને કાનભંભેરણી કરતી કે તમારી બા મને વાંજણી કહે છે એમ કે ડોશીના કહેવાનો અરત તમે સમજા ડોશી એની સાસુને ડોશી જ કહેતી તો ડોશીના કહેવાનો અરત તમે સમજા તમારે કાંઈ છોકરું છયું નથી પૈસા કમાવો છો એ કોના માટે આખરે તો બધું મોટાભાઈના છોકરાને જવાનું છે એટલે અત્યારથી તમે સમજી જાઓને તો સારું છે એમ રમા એના પતિને કહે છે પણ હું એક એ મોટા મોટાના છોકરાઓને આપવાની નથી એટલે કે છે કે આપણી પાસે જે પણ હશે પણ હું મોટાભાઈના છોકરાઓને તો હું એક રૂપિયો નહીં આપું પૈસો હું ભલે હું વાંજણી હોઉં ભલે મારે છોકરું નથી અને હું દાન ધરમ કરી દઈશ અને પૈસા હશે ને તો હું નદીમાં નાખી દઈશ પણ બીજા કોઈને આપીશ નહીં ડોશીના વેણ તો છું એટલે કે ડોશી કેવું મને સંભળાવે છે એના કડવા વેણ છે તો આ રીતે રમા છે એ બા વિરુદ્ધમાં ખોટું બધું બોલી અને એનો અર્થનો અનર્થ કરી અને કાંતિને જ્યારે બધું કહે છે તો કાંતિ પણ ધીમે ધીમે એની પત્નીની વાત જ એને સાચી લાગે છે તો એ પણ એ એની તરફ થઈ જાય છે અને બાને એકલી પાડી દે છે એટલે એ પણ બાનું કંઈ માનતો નથી અને અત્યારે જ્યારે બા નથી ત્યારે એ આ બધું દુઃખ શબ્દો દ્વારા વ્યક્ત કરે છે તો આજે આપણે અહીં અટકીએ છીએ અને હવે પછીનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું થેન્ક યુ